વાલેકુમ બાળકો, આપણું ધોરણ ત્રણ બરાબર ને? ધોરણ ત્રણમાં આપણે હિન્દીમાં, જો આપણે હિન્દીની ચોપડીમાં પાન નંબર 19 પર આવ્યા છે. હવે જુઓ, પાન નંબર 19 ની અંદર એવું છે કે પાન નંબર 18 સુધી તો આપણે શીખ્યા, હવે આજે આપણે પાન નંબર 19 શીખીશું. તો પાન નંબર 19માં પણ પાન નંબર 18 જેવું જ છે, એનું જ લેસન બાકી છે, આપણે આજે પૂરું કરીશું. તો બોક્સની અંદર શબ્દો આવેલા છે, ઉપર સૂચના છે કે વાંચો અને સમજો. એ શબ્દો તમારે વાંચવાના છે. અનાર, ગિલાસ, ઈંટ, ડમરુ, તરાજુ, રેડિયો, પલંગ, તરબૂજ, મોર, પતંગ, આ શબ્દો આવેલા છે, 10 શબ્દો આવેલા છે બરાબર. હવે એની નીચે એવું છે કે ઉપર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને નીચે ચિત્રની સામે લખો. એટલે આપણે ચિત્ર ઓળખવાનું છે. તો પહેલા નંબર પર શેનું ચિત્ર છે? મોર. તો બોક્સમાં જોવાનું કે મોર ક્યાં લખ્યું છે, વાંચીને તમારે ચિત્રની સામે લખવાનું. ફરી બીજા નંબર પર શેનું ચિત્ર છે? ત્રાજવાનું. તો હિન્દીમાં શું કહેવાય એને? તરાજુ. એ બોક્સમાં વાંચીને તમને ચિત્રની સામે લખવાનું, તરાજુ. ફરી એની નીચે છે શેનું ચિત્ર? ગિલાસનું. તો આપણે આપણી ભાષામાં પ્યાલો કહીએ પાણી પીવાનો, પણ એને હિન્દીમાં શું કહેવાય? ગિલાસ. તો બોક્સમાંથી વાંચીને ચિત્રની સામે લખવાનું બરાબર. ફરી એની નીચે છે અનારનું ચિત્ર. અનાર એટલે દાડમ. એ તો તમે ખાતા જ હશો ને, દાડમ બધાને ભાવે બરાબર. તો એને હિન્દીમાં શું કહેવાય? અનાર. એ આપણે વાંચવાનું અને ચિત્રની સામે લખવાનું. ફરી એની નીચે છે તરબૂજનું ચિત્ર બરાબર. તો તરબૂજને પણ ઓળખો છો તમ? તો અહીંયા ખાનામાંથી શબ્દ જોવાનો અને અહીંયા ચિત્રની સામે લખવાનું, તરબૂજ. ફરી એની બાજુમાં જુઓ શેનું ચિત્ર છે? પતંગ. પતંગ તો તમને બધાને બહુ ગમતી હશે ને. તો પતંગ, પતંગનું ચિત્ર છે એટલે ખાલી જગ્યામાં આપણે લખવાનું છે પતંગ. એ તમારે જો બોક્સમાંથી શબ્દ વાંચીને લખવાનો અને આવડતું હોય તો જાતે પણ લખી શકો છો બરાબર. ફરી એની નીચે છે રેડિયાનું ચિત્ર બરાબર. તો બોક્સમાં જોવાનું કે રેડિયો કયા ક્યાં લખ્યો છે, વાંચીને તમારે રેડિયાના સામે રેડિયો એવું લખવાનું. ફરી જુઓ રેડિયાની નીચે ડમરૂનું ચિત્ર છે. તો તમારે આપણે બોક્સમાં જોવાના શબ્દને વાંચવાનું, ડમરુ. એ વાંચીને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું. પછી પલંગનું ચિત્ર છે બરાબર. તો પલંગ એવું બોક્સમાં વાંચવાનું શબ્દ અને લખવાનું. ફરી જુઓ ઈંટનું ચિત્ર છે નીચે, પલંગની નીચે. તો ઈંટ એવું લખ્યું છે બોક્સની અંદર. જુઓ ખાના નંબર 3માં લખ્યું છે ઈંટ. એ વાંચીને તમારે અહીંયા એની સામે ખાલી જગ્યામાં ચિત્રની સામે લખવાનું. ફરી હવે એની નીચે એવું છે, જુઓ કે ઉપરના ચિત્રોનો નામ નીચે ક્રમ પ્રમાણે લખો. તો કેવી રીતે લખવાનું છે ક્રમ પ્રમાણે? એટલે આપણે આ લાઇનમાં લખ્યું ને કે મોર, તરાજુ, ગિલાસ, અનાર ને તરબૂજ, એવું એ પહેલી લાઇનમાં આવશે. પાંચે પાંચ શબ્દ તમારે લાઇનમાં ક્રમ પ્રમાણે લખવાનું. ફરી બીજે નીચેના બોક્સમાં નીચેની લાઇનમાં આવશે પતંગ, રેડિયો, ડમરુ, પલંગ અને ઈંટ, એ પાંચ શબ્દ નીચે લખવાના છે. આવી રીતે આપણું પાન નંબર 19નું લેસન અહીંયા પૂરું થયું. એ આપણે બેટા શું કરવાનું, ચોપડીમાં પહેલાં પૂરવાનું છે. તમારે ચોપડીમાં પૂરીને પછી શું કરવાનું, એ ચોપડીમાં પૂરાઈ જાય એટલે નોટની અંદર લખવાનું છે. હિન્દીની નોટમાં લખવાનું છે, ચિત્ર દોરીને તમારે ચોપડીમાંથી પાન નંબર 19 પૂરીને ચોપડીમાંથી નોટમાં લખવાનું. એ આજનું આપણું લેસન છે. આટલું અહીંયા આપણું પૂરું થયું બેટા. ફરી આપણે આગળ બીજું શીખીશું. ચલો અસ્સલામ વાલેકુમ.